आपनी आसपास बनती घटना ने जोवा माटे अमारी बिजी न्यूज गुजराती चैनल ने लाइक करो, सब्सक्राइब करो अने शेयर करवानो भूलता नहीं। बडोलीना भारतीय जनता पार्टी ना उम्मीदवार द्वारा फॉर्म भरायो। हालमां जिल्ला पंचायत तालुका पंचायत नो चूंटणी नो समय चाली रह्यो छे, त्यारे ईडर तालुका पंचायत मां बडोली विस्तार ना उम्मीदवार तरीके भारतीय जनता पार्टीए बडोली गामना किरणबेन पटेल ने टिकिट फाड़वी छे। त्यारे शुक्रवारना रोज बडोली गामेथी मोटी संख्यामां भाजपना कार्यकर्ताओ बाइकनी रेली तेमज डीजेना ताल साथे ईडर तालुका पंचायतमां फॉर्म भरवा खूब ज मोटी संख्यामां जई रह्या छे અને પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે રાખી કિરણબેને ઈડર ખાતે પોતાનું ફોર્મ ભર્યું હતું, જ્યારે ખૂબ જ વિશ્વાસ સાથે તેમના સમર્થકો અને કાર્યકરોએ જણાવ્યું હતું કે ઈડર તાલુકાના બડોલી વિસ્તાર માટે પાર્ટીએ અમારા પર વિશ્વાસ મૂકી કિરણબેનને ટિકિટ આપી છે, તેને અમે જંગી બહુમતી સાથે કમળનું ફૂલ ખીલાવીને મોકલીશું અને ઈડર તાલુકા પંચાયત કોંગ્રેસના રાજમાં જે કાર્યો નથી થયા તેના કરતા સવાર ઘણા સુંદર કાર્ય કરીને બતાવીશું। હું કિરણબેન યોગેશકુમાર પટેલ, ગામ બડોલી, તાલુકો ઈડર, ભાજપ તરફથી મને ઈડર તાલુકા પંચાયતની ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવી છે, તો મને બડોલી વિસ્તારની ટિકિટ ફાળવવામાં આવી છે। તો આજ સુધી ઈડર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તામાં અમારા વિસ્તારોમાં કોઈ પણ કાર્ય થયું નથી, ત્યાર સુધી ઈડર તાલુકા પંચાયતમાં સત્તા પરિવર્તન જરૂરી બને છે। તો જો હું ચૂંટાઈને આવીશ તો મારા બડોલી વિસ્તારના અટકેલા કામોને વેગે આપી સુંદર કાર્ય કરવામાં હંમેશા રહીશ, જેથી મારા બડોલી ગામ ગુડિયા, દેત્રોલી અને ચામુંડાનગર ભાઈઓ બહેનો વડીલો નમ્ર આપીને છે કે મને ભારતીય જનતા પાર્ટી ખૂબ જ જંગી બહુમતી સાથે ચૂંટી લાવીને કમર ખીલાવવા મને સાથ સહકાર આપીને વિજય બનાવો, સૌનો સાથ સૌનો વિકાસ, જય હિન્દ જય ભારત। બડોલી તાલુકા પંચાયત સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરણબેન યોગેશભાઈ પટેલ, જેઓ બડોલી, બુઢિયા, દેત્રોલી અને ચામુંડાનગર એમ એની અંદર એમને એ ઉમેદવારી આપી છે અને ભારતીય જનતા પાર્ટીએ કિરણબેન ઉપર ભરોસો મૂક્યો છે અને આ બધા જે કાર્યકર્તાઓ અમારી જોડે છે એ કાર્યકર્તાઓના ભરોસે અમે ભારતીય જનતા પાર્ટીને અહીંયાથી બડોલીની સીટ ઉપરથી કમર ખીલાવી અને મોકલશું અને જંગી બહુમતી હશે કે જે ઈડર તાલુકામાં કદાચ નહીં હોય એવી જંગી બહુમતીથી અમે મોકલશું એવો અમને ભરોસો છે અને એવા કાર્યો કરીશું કે જે બડોલી જનતા અત્યાર સુધી કોંગ્રેસ રાજમાં જે તાલુકા પંચાયતમાં ચાલ્યું હતું એના કરતાં સવા ઘણા સારું કામ અમે કરીને બતાવીશું। બ્યુરો રિપોર્ટ, બીજી ન્યૂઝ।